तो आखरे भारते पाकिस्तानी सरहद में घुसी ने तेने चखाड़ो छे। आखरे जड़बातोड़ जवाब अने दम देखाड़ो छे भारत नो, ज्यां आतंकवादियों द्वारा देशभर में दुनियाभर में दहशत फैलावामां आवी रही छे, ते दहशत ने दम देखाड़ो छे भारते अने जवाबी कार्यवाही करी छे। एवी जवाबी कार्यवाही करी छे कि 200 थी वधारे आतंकवादियों जे छे फूटछो बोलावी देवायो छे। तो आखरे मिराज द्वारा जे कार्यवाही करवामां आवी छे देशभर में તેને વખાણવામાં આવી રહી છે, લોકો ઉત્સાહિત થઈ ઉઠ્યા છે વાયુસેનાની આ તાકાતને જોઈને, આ કાર્યવાહીને જોઈને। તો અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પણ યુવાનોમાં ભારે જોશ અને જુસ્સો જોવા મળ્યો હતો। યુવાનો દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી અને હજી પણ નાપાક પાકિસ્તાને એવો જવાબ અપાય કે ફરીથી આવા કૃત્ય ન કરે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે। पाकिस्तान अधिकृत काश्मीर पर भारत द्वारा हवाई हुमलो करवामां आव्यो हतो, जे आतंकियों कैम्प छे तेने नेस्त नाबूद करी देवामां आव्या छे, त्यारे चोक्कसथी देशभक्तिनो माहोल समग्र देशमां जोवा मळी रह्यो छे। मारी साथे अरवली जिल्लाना युवानो छे, खूब ज जे गुस्सो हतो आतंकी हुमला बाद, त्यारे हाल एक जोशनो माहोल छे कि जे आतंकीनो खात्मो करवामां आव्यो सेना द्वारा। त्यारे तेमनी पासेथी जाणू छुं कि तेमनुं शुं कहेवुं थाशे, आप जणावशो कि सेना द्वारा आतंकीनो खात्मो करवामां आव्यो, शुं कहेशो तमे सेना माटे? जे काल राते 3:30 कलाके इंडियन आर्मीए पाकिस्तान में घुसी ने आतंकीओना जे अड्डा हता एमना पर 1000 किलो थी वधारे आरडीएक्स फेंकी ने 200 થી 300 आतंकीओ जेमने ठार कर्या छे, एना पर भारतीयना दरेक जे नागरिको छे ए गर्व अनुभवे छे। अने देशना जेटला भी देश छे दुनिया में, दरेक वडाओने भेगा थईने आतंकीओने खतम करवा माटे एक मिशन आगळ वधारवुं जोईए अने टोटली आतंकीओनो नाश कर देवो जोईए ऑल ओवर वर्ल्डमांथी। ચોક્કસથી આતંકીઓનો નાશ દુનિયામાંથી થવો જોઈએ તેવું યુવાનોનું કહેતા છે। આપ જણાવશો કે 14 ફેબ્રુઆરી આ ઘટના બની હતી અને માત્ર 12 દિવસમાં બદલો લેવામાં આવ્યો છે, શું કહેશો પ્રથમ પ્રતિક્રિયા આપની? 12 દિવસમાં બદલો લેવામાં આવ્યો છે, પણ એનો માસ્ટર પ્લાન જે ત્રણેય સેનાની પાંખ જે છે આપણી, એમના વડાઓ અને રક્ષા વિશેષજ્ઞ અજીત ડોવાલ અને માન્ય પ્રધાનમંત્રીશ્રી, આ 5 જણાએ મિટિંગ કરીને 24 કલાકની અંદર જ, આ મીડિયાના માધ્યમથી જણાવું છું, 24 કલાકની અંદર જ આના ઉપર આજે એક્શન પ્લાન બનાવવાનો હતો એ કરવામાં આવેલો છે। સૌપ્રથમ તો એવું જણાવવા માંગુ છું કે જે સેનાએ આ હુમલો કરેલો છે, પણ આ એક હુમલો એવું લાગે છે કે ભારતીય દરેક નાગરિકે ત્યાં જઈને કરીને આવ્યા છે એવું અત્યારે ખુશી અનુભવી રહ્યા છીએ। કેમ કે આપણા જે જવાનો છે એ જતા હતા ગાડીમાં, એમના પર આરડીએક્સ ફેંકીને, જે 100 કિલો આરડીએક્સ ફેંકીને જે એમના પર હુમલો કરીને એમને જે શહીદ કરવામાં આવ્યા, બરોબર, તો એનો જે ગુસ્સો હતો એ હરેક યુવાઓ પ્રત્યે છે કે પાકિસ્તાને આ વસ્તુ કરી એ બિલકુલ ખોટી કરેલી છે, અને એનો જડબાતોડ જવાબ જે આપ્યો છે આપણી સેનાએ, વાયુસેનાએ 3:30 વાગે સવારે, તો એનો જે જવાબમાં હુમલામાં જે આ વસ્તુ કરવામાં આવેલી, તો જે 100 કિલો આરડીએક્સ એ લોકોએ બિછાવ્યો છે, આપણે 1000 કિલો આરડીએક્સ બિછાવેલો છે, એના પરથી એ સાબિત થાય છે કે એ જો 1 ગણું કરશે તો આપણે 10 ગણું કરીશું, અને જો ભવિષ્યમાં આ રીતે કંઈક ને કંઈક કાર્યવાહી થતી રહેશે તો RSS વિદ્યાર્થી પરિષદ બધા એક સાથે આવી એકજૂટ થઈ, આમાં કોઈ પોલિટિકલી લેવાની કોઈએ જરૂર નથી, કોઈ પણ પક્ષે આ કર્યું નથી, એક ભારતીય તરીકેનું એનું ગર્વ છે અને એ ગર્વ આ બનેલું જ રહેશે, અને જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી ભારતીય સેના પર અમને ગર્વ જ રહેશે જ। અને આ જે બધું બને છે આતંકવાદનું, એને દુનિયામાંથી નામો નિશાદ કરવા માટે સૌ પ્રથમ જો ચળવળ ચાલુ કરશે તો ભારત ચાલુ કરશે, અને એનું પરિણામ આપ આજે જોઈ શકો છો કેવી રીતે થઈ શકે છે। ચોક્કસથી પરિણામ હાલ દેખાઈ રહ્યું છે દેશભરમાં, લોકોમાં ખુશીનો માહોલ છે, આપ જણાવશો કે આપ ક્યા કહેગે કે ઇસકે બારે મેં કે સેનાને જો કામ કિયા હૈ આગે ક્યા લગતા હૈ આપકો? સેના જો ભી હમારા દેશ મેં કામ કર રહા હૈ વો હમેશા સે અપ્રિશિએબલ રહા હૈ, બટ ખાલી એક મીડિયા કે પ્લેટફોર્મ સે હમ લોગ યે બતાના ચાહેંગે કે હમ લોગ ઇન્ડિયા કે યૂથ હૈ એન્ડ વી આર ઓલમોસ્ટ 150 કરોડ પીપલ્સ એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ દેટ પાકિસ્તાન ઇઝ આર ઓનલી 30 કરોડ્સ। सो इवेंचुअली अगर हम लोग देखे भी तो ये एक ट्रेलर था जो कि 5 टाइम्स वाला था, अगर उन लोगों ने 200 किलो आरडीएक्स से हमला किया है तो हम लोगों ने 1000 किलो से किया है, तो ऐसा ना समझे कि ये नया इंडिया है और ये कहीं पे भी घुस के 40 किलोमीटर इस बार अगर घुसे तो अगली बार 400 किलोमीटर भी घुस के मार सकते हैं, और ये खाली ट्रेलर है और ये एक पूरे इंडिया का यूथ है जो आज ये बोल रहा है, और कल को अगर कभी भी ज़रूरत पड़ेगा तो हमारा यूथ कभी पीछे नहीं रहेगा कि हमारे देश के लिए बलिदान देने के लिए। भारत माता की जय। ચોક્કસ આ ભારત તો યુવાન વર્ગ છે, તેઓ દેશ માટે પાછી પાણી નહીં કરે, આપ જણાવશો કે જે સેના દ્વારા, વાયુસેના દ્વારા જે રાત્રિ દરમિયાન 3:30 વાગે જે બદલો લેવામાં આવ્યો, આતંકીનો ખાત્મો કરી દેવામાં, હવે શું પગલું ભરવું જોઈએ સરકારે? હજી બી આનાથી ઉગ્રના ઉગ્રા પગલાં ભરવા જોઈએ, હજી બી સર્જિકલ સ્ટ્રાઇક કરવી જોઈએ એવી માગણી છે, હજી બી સેના દ્વારા જે
आ पगलू भरवामां आवे एना करता पण आक्रमक पगलू भरवामां आवे अने हजी भी आतंकवादीओनो ठार करवामां आवे एमनुं नाम निशान मिटी जाय एवी कारवाही करवी जोईए। ચોક્કસથી આ હતા અરવલ્લી જિલ્લાના યુવાનો કે જેમનામાં જોશ અને જુસ્સામાં વધારો થયો છે, જે હુમલો કરવામાં આવ્યો આતંકીઓ દ્વારા, ત્યારબાદ જે વર્તો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે, ત્યારે યુવાનો તૈયાર છે કે દેશ માટે જો લડવું પડે તો તેઓ તૈયાર છે, ત્યારે ચોક્કસથી હાલ તો દેશભરમાં ખુશીનો માહોલ છે, અરવલ્લી જિલ્લામાં પણ ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।